बहनों, BSM-5 सामाजिक संशोधन पद्धति आ पेपर में आपणे आगळ जे निदर्शनी वात करी, तो ये निदर्श पद्धति में निदर्श निदर्शन अने बन बिन निदर्शन भूलो અને અથવા એ પરિસ્થિતિ એની આપણે અહીંયા વાત કરવાની છે, અને પછી આપણે નિદર્શનને અહીંયા સમાપ્ત થશે. એટલે આપણે બે પ્રકારનો નિદર્શ જોયું છે, સેમ્પલિંગ એન્ડ નોન સેમ્પલિંગ. એરર અથવા એરર ફેક્ટર્સ. નિદર્શનનો મુખ્ય હેતુ, નિદર્શન અભ્યાસ દ્વારા સમષ્ટિની લાક્ષણિકતાઓનો સાચો અંદાજ મેળવવાનો છે. બીજી રીતે કહીએ તો નિદર્શનનો હેતુ એવું નિદર્શન મેળવવાનો છે જે સમષ્ટિની લાક્ષણિકતાઓની પ્રતિકૃતિ છતી કરે છે. પરંતુ આ હેતુ કદી પણ સંપૂર્ણપણે સિદ્ધ થઈ શકતો નથી, કારણ કે તેમાં નિયમિતપણે બંને પ્રકારની ભૂલો ઉદ્ભવે છે. નિદર્શનમાં તેમજ નિદર્શનના અભ્યાસની પ્રક્રિયા દરમિયાન કેટલાક એવા પરિબળો ઉદ્ભવે છે જેની અસર નીચે સમષ્ટિ વિશે સાચો અંદાજ કાઢવામાં ભૂલ થવા પામે છે. આવી ભૂલો સાથેના પરિબળોને ભૂલ પરિબળો, એરર ફેક્ટર્સ કે ભૂલોના સ્ત્રોત, સોર્સ ઓફ એરર તરીકે પણ ઓળખવામાં આવે છે. નિદર્શનમાં તેમજ મેળવેલા નિદર્શનના અભ્યાસની પ્રક્રિયા દરમિયાન નિયમિતપણે ઉદ્ભવતી ભૂલો મુખ્યત્વે નીચેના બે પ્રકારની છે. નિદર્શન ભૂલો અને બિન નિદર્શન ભૂલો. નિદર્શન ભૂલો મુખ્યત્વે સમષ્ટિના એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની અસમાન તકને કારણે ઉદ્ભવે છે. સમષ્ટિની લાક્ષણિકતાઓ અને નિદર્શનની લાક્ષણિકતા વચ્ચે રહેતો તફાવત અસમાન તકને કારણે ઉદ્ભવતો હોય તો તેને નિદર્શન ભૂલ કહેવામાં આવે છે. બેનો, આપણે ફરી જોઈ લઈએ, નિદર્શન ભૂલો એટલે શું? નિદર્શન ભૂલો મુખ્યત્વે સમષ્ટિના એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની અસમાન તકને કારણે ઉદ્ભવે છે. સમષ્ટિની લાક્ષણિકતાઓ અને નિદર્શનની લાક્ષણિકતા વચ્ચે રહેલો તફાવત અસમાન તકને કારણે ઉદ્ભવ્યો હોય તો તેને નિદર્શન ભૂલ કહેવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો યદચ્છ નિદર્શનના પરિણામે રહેતી વિસંગતતાને નિદર્શન ભૂલો કહેવાય. દાખલા તરીકે, એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું ખરેખરું માસિક ફૂડ બિલ ₹125 આવતું હોય, પરંતુ તેમને નિદર્શન અભ્યાસમાં સરેરાશ માસિક ફૂડ બિલ 123 જણાય
કે 125 સમષ્ટિની લાક્ષણિકતા, 123 નિદર્શનની લાક્ષણિકતા, બેની નિદર્શનની ભૂલ કહેવાય. સામાન્ય રીતે નિદર્શન દ્વારા સમષ્ટિનું સાચું પરિણામ ભાગ્યે જ મેળવી શકાય છે. આનો અર્થ એ થયો કે અમુક પ્રકારની નિદર્શન ભૂલ અપેક્ષિત છે, પરંતુ અપેક્ષિત ભૂલથી વધુ પ્રમાણમાં ભૂલ થવા પામે ત્યારે નિદર્શન ખામી ભર્યું છે તેમ કહેવાય. નિદર્શન ભૂલના પરિબળો આપણે અગાઉ જોઈ ગયા તેમ સારા યદર્થ નિદર્શનની લાક્ષણિકતા એ છે કે તેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની સમાન તક મળવી જોઈએ. પરંતુ કોઈપણ કારણોસર સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની સમાન તક ન મળી હોય ત્યારે નિદર્શન ભૂલ ઉદ્ભવે છે. એટલે કે સમષ્ટિના અમુક એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની વધુ તક મળી હોય અને અમુક એકમોને ઓછી તક મળી હોય ત્યારે નિદર્શન ભૂલો સર્જતા કેટલાક મુખ્ય પરિબળો નીચે મુજબ આપણે દર્શાવી શકીએ. સમષ્ટિ એક સમષ્ટિ અને એકમની અપર્યાપ્ત વ્યાખ્યા. યદર્થ નિદર્શન મેળવવા માટે સૌ પ્રથમ સમષ્ટિ અને એકમની પર્યાપ્ત વ્યાખ્યા બાંધવી જરૂરી છે. સમષ્ટિ અને એકમની વ્યાખ્યા અપર્યાપ્ત હોય ત્યારે સમષ્ટિ અપૂર્ણ રહેવા પામે અને તેની સાથોસાથ સમષ્ટિના બધા એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની સમાન તક મળતી નથી. આમ સમષ્ટિ અને એકમની અપર્યાપ્ત વ્યાખ્યાને લીધે સમષ્ટિ વિશેનો અંદાજ ભૂલ ભરેલો બને છે. આથી જણાય કે સમષ્ટિ અને એકમની અપર્યાપ્ત વ્યાખ્યા એ નિદર્શન ભૂલનું મહત્વનું પરિબળ કે સ્ત્રોત છે. બીજું છે સમષ્ટિની અપર્યાપ્ત યાદી. યદચ્છ નિદર્શનની એક મહત્વની જરૂરિયાત એ છે કે યદચ્છ નિદર્શન મેળવવા માટે સૌ પ્રથમ સમષ્ટિની પર્યાપ્ત કે સંપૂર્ણ યાદી તૈયાર કરવી જોઈએ. સમષ્ટિની પર્યાપ્ત વ્યાખ્યાના અભાવે સમષ્ટિની યાદી અપૂર્ણ રહેવા પામે તો તે ખરું જ, પરંતુ સમષ્ટિની અને એકમની સ્પષ્ટ અને પર્યાપ્ત વ્યાખ્યા બાંધવામાં આવી હોય છતાં કેટલીક વખત સમષ્ટિની યાદી અપૂર્ણ રહી જવા પામે. પરિણામે અપૂર્ણ યાદીમાંથી મેળવેલું નિદર્શન પ્રતિનિધિત્વ પૂર્ણ રહેતું નથી. આવા નિદર્શન વડે સમષ્ટિનો અંદાજ કાઢવામાં ભૂલ થવાની સંભાવના છે. પોઈન્ટ નંબર 3, નિદર્શનનું અપર્યાપ્ત કદ. વિશ્વસનીય પરિણામો મેળવી શકાય તેટલા પ્રમાણમાં એકમોનો નિદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો હોય ત્યારે તેવા નિદર્શનને પર્યાપ્ત નિદર્શન કહેવાય. પર્યાપ્ત કદ નક્કી કરવામાં સંશોધકે ઘણા પરિબળો લક્ષમાં લેવા જરૂરી બને છે, જેમ કે સમષ્ટિનું કદ, એનું સ્વરૂપ, એના પ્રકાર વગેરે અનેકવિધ પરિબળો તેણે ધ્યાનમાં રાખવાના હોય છે.
પરંતુ આમાંથી અમુક પરિબળો સંશોધકના ધ્યાન બહાર રહી જવા પામે છે તો નિદર્શનનું પર્યાપ્ત કદ નક્કી થઈ શકતું નથી. આનું પરિણામ એ આવે છે કે અપર્યાપ્ત કદના નિદર્શનના આધારે સમષ્ટિ વિશેનો અંદાજ ભૂલ ભરેલો બને છે. નિદર્શન ભૂલો કમો અંશે દૂર થઈ શકે તેમ છે, અર્થાત તે હળવી કરી શકાય તેમ છે. નિદર્શન ભૂલોના કારણોને લક્ષમાં રાખીને જોઈએ તો કહી શકાય કે સમષ્ટિ અને એકમોની સ્પષ્ટ અને પર્યાપ્ત વ્યાખ્યા બાંધવાથી, સમષ્ટિના પર્યાપ્ત યાદી તૈયાર કરવાથી, તેમજ નિદર્શન પર્યાપ્ત કદ નક્કી કરવાથી નિદર્શનની ભૂલો નિવારી શકાય. બિનનિદર્શનની બે ભૂલો છે. ક્ષેત્ર કાર્યના તબક્કામાં પક્ષપાત. નિદર્શન મેળવવાની કે પસંદ કરવાની પ્રયુક્તિ યોગ્ય અને સંતોષકારક હોય, પરંતુ માહિતી એકત્ર કરવાના ક્ષેત્ર કાર્યમાં તબક્કામાં વિવિધ રીતે નિદર્શન પક્ષપાતભર્યું બનવા પામે છે. જેમ કે નિદર્શનમાં સમષ્ટિ થયેલી વ્યક્તિઓ પૈકીની અમુક વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવામાં ન આવે, મુલાકાત લેનાર મુલાકાત લેવા જાય ત્યારે માહિતીદાતાના ઘેર ન હોય, કે માહિતીદાતા માંદગી કે અન્ય કારણો કારણે માહિતી આપવા અસમર્થ હોય, માહિતીદાતાને પૂછવામાં આવતા પ્રશ્નો તેને અઘરા લાગવાને કારણે કે ન સમજી શકવાને કારણે જોઈતા ઉતરી ન મળે, કેટલીક વ્યક્તિઓ મુલાકાત આપવા ઇનકાર કરે, ટપાલ દ્વારા મોકલેલી પ્રશ્નાવલી પૈકી કેટલીક પ્રશ્નાવલીઓ પરત ન મળે, અમુક પ્રશ્નો નિરુત્તર રહેવા પામે, ત્યારે નિદર્શનમાં પક્ષપાત પ્રવેશે છે અથવા તો નિદર્શનનું પ્રતિનિધિત્વ ખંડિત થાય છે. પરિણામે સમષ્ટિનો અંદાજ પણ ભૂલ ભરેલો બને છે. મુલાકાત લેનાર કે ક્ષેત્ર કાર્યની ખામી. જેના દ્વારા માહિતી એકત્ર કરવામાં આવે છે તે મુલાકાત લેનાર કે ક્ષેત્ર કાર્ય કરનારના હાથે પણ કેટલીક ભૂલો થવા પામે છે. જેમ કે મુલાકાત લેનાર અમુક પ્રશ્નોના ઉત્તરોની નોંધ લેવાનું ભૂલી જાય, મૂળ માહિતીદાતાને બદલે માહિતી દેતાના કુટુંબજન પાસેથી માહિતી મેળવીને સંતોષ માની લે, મુલાકાત પાછળ પૂરતો સમય ના આપે, અમુક વિગતોનું નિરીક્ષણ કરવાનું ચૂકી જાય, પ્રશ્નો દ્વારા જોઈતી માહિતી કઢાવવામાં મુલાકાત લેનાર અસમર્થ હોય, ઝીણવટભર્યા કે જરૂરિયાત મુજબના વધક પ્રશ્નો પૂછવામાં નિષ્ફળ જાય, ત્યારે નિદર્શન પક્ષપાતભરી બને છે. આમ મુલાકાત લેનાર, નિરીક્ષણ કરતા, ક્ષેત્ર કાર્ય કરવી કેટલીક મર્યાદાને કારણે કેટલીક બિનયાદક નિદર્શનમાં ભૂલો થવા પામે. હવે નેક્સ્ટ વિડીયો નવા મુદ્દા પરથી આપણે કહીશું, બેનો ત્યાં સુધી રજા લઈએ.